नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनो स्वागत छे अने हूं छूं परेश। मित्रों खास करीने पहला तो आजे अषाढ़ी बीज अने रथ यात्रानी आप तमाम लोगों ने खूब खूब शुभकामनाओं। साथे आजे आपणे आ वीडियो नी अंदर जे वात करवानी छे ए पण अषाढ़ी बीज अने रथ यात्रा ने लईने वात करवानी छे। खास करीने जे आपणे भगवान जगन्नाथनी रथ यात्रा काढ़ी छे, तो आ जगन्नाथ भगवान छे ए कोण छे ए पण हूँ ज्यां सुधी समझू छूं एवी थोड़ीक वात करवानी कोशिश करीश। पण पहेला तो तमाम मित्रों ने विनंती छे कि जे लोकोए आपणी चेनलने सब्सक्राइब न करी होय ते लोकोए चेनलने सब्सक्राइब करी लेवी अने आ वीडियोने लाइक आपीने तमाम ग्रुपनी अंदर शेर करो, जेथी करीने अन्य लोकोने पण माहिती मळी शके। હવે આમ જોવા જઈએ તો અષાઢી બીજનું ખૂબ મહત્વ હોય છે, અને આજે જે એક અષાઢી બીજને દિવસે આમ વરસાદ ન હોય તો પણ થોડુંક અજુગતું લાગતું હોય છે, એટલે આજની તારીખે જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારમાં વરસાદ નથી અને ઘણા બધા વિસ્તારમાં વરસાદ છે, એટલે કે વરસાદની એક શરૂઆત પણ થઈ રહી છે અને ચોમાસું થોડુંક લેટ છે પણ એક સારું પરફોર્મન્સ બતાવશે તેવી એક આશા છે, અને આવનારા બે દિવસની અંદર સારો વરસાદ પડે એવી પણ શક્યતાઓ છે, અને સાથે 30 તારીખ આસપાસ પણ વરસાદની આપણે આશા રાખી રહ્યા છીએ, એની અંદર પણ વરસાદ જોવા મળશે પણ ખાસ કરી અને આજે એક અષાઢી બીજ એટલે આજે એક મોટો તહેવાર કહેવાય। આ તહેવારની તમામ લોકોને શુભકામનાઓ સાથે હું આપને જે જગન્નાથ ભગવાનની આપણે જે રથયાત્રાઓ દેશના ઘણા બધા સેન્ટરમાં નીકળે છે એની પણ આપણે આજે સમજવાની કોશિશ કરશું કે વાત કરશું આજે જગન્નાથ ભગવાન છે કે જે જગન્નાથપુરી ઓડિશાનું જે પુરી છે એની અંદર તેનું એક મોટું ભવ્ય મંદિર પણ છે, અને હું તો બધા લોકોને આગ્રહ કરું છું ક્યારેય પણ મોકો મળે તો એક વખત જઈને ત્યાં દર્શન કરવા, ત્યાંના દર્શન કરવા એ પણ આપણા એક જીવનનો લાવો હોય છે, ને આવી જગ્યાના દર્શન થાય અથવા તો આવી જગ્યામાં આપણે જવાનો મોકો મળે એ પણ આપણા જીવનનું એક સૌભાગ્ય હોય છે। આપણે તમામ લોકોને ખ્યાલ જ હશે કે જે ભગવાન શ્રી કૃષ્ણ છે એમના જીવનમાંથી આપણે જેટલું શીખી શકીએ એટલું ઓછું પડે છે, કેમ કે આ દુનિયાના અને ભૂતકાળ અને ભવિષ્યમાં પણ જે વસ્તુ થવાની છે એ તમામ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ જીવી ગયા છે અથવા તો બતાવી ગયા છે। જે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ઉત્તર પ્રદેશની અંદર જન્મ લીધો અને જન્મની અંદર પણ જન્મ લીધા પછી એનું બાળપણ એવું જીવી ગયા કે આજે કોઈ પણ માતા પોતાના પુત્રને કાનો કહીને બોલાવે છે એવું એક બાળપણ જીવી ગયા। જ્યારે અધર્મની સામે લડવા ઉતર્યા ત્યારે શિશુપાલ હોય કે મામા કંસ હોય અથવા તો કૌરવોની સામેનું યુદ્ધ હોય, હરેક જગ્યાએ જે વિધર્મી હોય અથવા તો જે ધર્મને હાનિ પહોંચાડતા હોય રાક્ષસી માયા હોય આ તમામ લોકોનો સંહાર કરવાનું કામ કર્યું છે, અને ભગવાન જે શ્રી કૃષ્ણ ભગવાન ગુજરાતમાં આવીને વસ્યા, દ્વારિકામાં આવીને વસ્યા એ પણ ગુજરાતનો એક સૌભાગ્ય કહેવાય। અને આપણે ખ્યાલ જ હશે કે દ્વારિકામાં શ્રી કૃષ્ણ ભગવાન વસ્યા, પ્રાચી સાથે એક અતૂટ નાતો હતો, વારંવાર પ્રાચી જવાનું થતું હોય ત્યારે એક વખત જે શ્રી કૃષ્ણ ભગવાનને એક પારાધી એટલે કે શિકારીએ ભૂલથી પણ એક હરણ સમજીને જ્યારે તીર માર્યો અને કૃષ્ણ ભગવાનને તીર લાગ્યો અને ભાલકાની અંદર જ્યારે એના પ્રાણ છૂટ્યા, ભગવાને ત્યાં એનો દેહ ત્યાગ કર્યો પછી ત્યારે ભાલકાથી એકદમ નજીક આવેલું ત્રિવેણી ઘાટ કે જેને આજની તારીખે પણ ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના ઘણા બધા લોકો છે એ અગ્નિ સંસ્કાર માટે એક પવિત્ર જગ્યા માને છે, કેમ કે એ જ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણના પણ અગ્નિ સંસ્કાર થયા હતા। પણ જે કથાઓ મુજબ જોઈએ તો જે કૃષ્ણ ભગવાનના જે અંતિમ સંસ્કાર જ્યારે પણ થતા હતા ત્યારે અતિ વરસાદ અને દરિયો તોફાની બનવાને કારણે અડધા અગ્નિ સંસ્કાર થયા અને દરિયાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સમાઈ ગયા અને ગુજરાતના દરિયાથી સમાય અને ઓડિશાના દરિયા કિનારે નીકળ્યા, અને ત્યારે ઓડિશાના દરિયા કિનારે નીકળ્યા ત્યારે ઓડિશાના પુરીની અંદર એને પૂરા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા, એટલે એક અસ્થિ સ્વરૂપ કહી શકાય એવું એક જગન્નાથ પુરી ત્યાં ધામ છે જે ઓડિશાની અંદર આવેલું છે, જેને અસ્થિ સ્વરૂપ પણ કહેવામાં આવે છે, અથવા તો કૃષ્ણ ભગવાનના અર્ધા અગ્નિ સંસ્કાર ગુજરાતમાં અર્ધા અગ્નિ સંસ્કાર છે એ ઓડિશાની અંદર થયા આવું પણ એક માનવામાં આવે છે, અને આ એક જગન્નાથ ભગવાન છે એ પણ એક વિષ્ણુનું સ્વરૂપ કહી શકાય, અને એમની રથયાત્રાઓ પણ અષાઢી બીજના દિવસે દેશના ઘણા બધા સેન્ટરોની અંદર નીકળે છે, પણ હાલ કોરોનાની એક મહામારીને કારણે અમુક પ્રકારની જે પાબંદીઓ છે એને કારણે રથયાત્રાનો રંગ જે દર વર્ષે જોવા મળે તે નથી મળ્યો, પણ ભગવાન પાસે એવી આશા રાખીએ છીએ કે આવતી અષાઢી બીજે સંપૂર્ણ જે વાતાવરણ છે અને સંપૂર્ણ જે આ કોરોના છે એનાથી મુક્ત દેશ બને, આવતી અષાઢી બીજે રાબેતા મુજબનું જે દર વર્ષે જોવા મળે તેવો માહોલ પણ જોવા મળે, એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે બીજી કોઈ વાત નથી કરવાની, પણ આજે અષાઢી બીજ હતી એટલે અષાઢી બીજને દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી શકીએ અને ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી શકીએ એટલું જ આપણું એક સૌભાગ્ય, અને ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવા આવી પણ આપણામાં બુદ્ધિ આવે તો પણ આપણું એક સૌભાગ્ય અને ભગવાનની એક કૃપા માની શકાય।
बाकी विशेष जे काही વાતો કરવાની છે આવતીકાલના વિડિયોની અંદર કરશું. આજના વિડિયોની અંદર એટલું, જે લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. હાલ રજા આપશો. ધન્યવાદ.